પછી વ્યક્તિગત અભિપ્રાય. પ્રશ્ન કરતા, દાદા આપનું જ્ઞાન લીધા પછી તમે કહ્યું સંભાવે નિકાલ કરવો, તો કોઈ નાલાયક માણસ હોય તો એની આગળ આપણે સંભાવે નિકાલ કરવો? દાદાશ્રી આપણે શું નાલાયક છે તે એને ઘેર, આપણે એની જોડે બહુ નવો હિસાબ ગોઠવવો નહીં? પ્રશ્ન કરતા, આ તો અમારી ચોખ્ખી દાનત છે, પણ સામો જે પ્રતિભાવ આવ્યો તેની વાત છે આ. દાદાશ્રી એ આવે તો આપણે સંભાવે નિકાલ જ કર્યા કરવો, અને એ માણસને માટે ખરાબ વિચાર આવે તો અહીં પ્રતિક્રમણ કરવું કે આમ ખરાબ વિચાર શું કરવા કરો છો એના માટે? આપણામાં એને માટે ખરાબ વિચાર આવે એનો પછી પડઘો સામાને પડે? પ્રશ્ન કરતા, એવી એને આપણે કાપી નાખીએ, જાળી રીંચે કાપી નાખીએ. સામું ખરાબ છે તો મારે કંઈ સંભાવ, મારે કંઈ નહીં કાલ વિકાલ નથી કરવું, કે આવવાની જોડે કઈ રીતના થાય સંભાવ નિકાલ? છે જ વાંકોને, છે જ આવોને, એટલે પછી આપણી પછી સંભાવ નિકાલ કરવાનો જે નિશ્ચય હોય ને એ આખું તૂટી જાય. ત્યાં દાદા કહે છે કે ના, એ વાંકો છે ખરું છે, આપણે એને શું રીતે માનતો, એ એની ઘેરે એવો છે. આપણે તો સંભાવ નિકાલ કરો છે એવું જ રાખો કે છે, આપણે છૂટવું છે, એના માટે આપણે કોઈ અભિપ્રાય નથી રાખવાનો. અને ના એ સોલ્વ થતું હોય તો પ્રતિક્રમણ કરો, ફાઇલ નંબર 1 પાસે પ્રતિક્રમણ કરાવો તો એ નીકળી જશે. પ્રશ્ન કરતા, અને આ જુદાપણાની જાગૃતિ સાથેનું વાક્ય છે કે છે આપણે મેં પ્રતિક્રમણ કરાવવું, અને પાછું કે આમ ખરાબ વિચાર શું કરવા કરો છો એના માટે, એટલે ચંદુબેન કેવું પડે તો કેમ ઊંધો વિચાર કરે છે? એટલે આ પોતે સતત જાગૃતિમાં રહી પાછું પ્રતિક્રમણે કરાવે ને પાછું નિકાલે કરવાનો. પછી પ્રશ્ન કરતા, એવી એને પ્રતીતિ થાય ખરી? દાદાશ્રી પ્રતીતિ એટલે સારી રીતે, તેથી તો આ જગત ઊભું રહ્યું છે. આ એક જ વસ્તુથી જગત ઊભું રહ્યું છે, ખરાબ વિચાર આવ્યો કે તરત પ્રતિક્રમણ કરો, પેજ 133. પછી જુઓ કે એ માણસ શું કરે છે તમારા માટે. આ વિજ્ઞાન છે, આ વિજ્ઞાનની દ્રષ્ટિએ કહું છું. ખરાબ વિચાર આવે તેને શું કરો અત્યારે, એને અંદર પોષો છો? પ્રશ્ન કરતા, એને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ. દાદાશ્રી દૂર શું કરવા કરવાનું, એ આવ્યા ને દૂર જ છે. આપણે એને પ્રતિક્રમણ કરીએ એટલે એનું નામ દૂર થયા કહેવાય. પ્રતિક્રમણ કર્યું એટલે એ અભિપ્રાય આપણો નથી. પ્રતિક્રમણનો અર્થ શું? વિચાર આવ્યો તેનો અભિપ્રાય આપણો નથી. આ પ્રતિક્રમણ આવું ના આવડે, ના આવડે તો ના ભાઈ, એની માફી માગું છું, અને આવા વિચાર ના આવશો. ગમે તે બોલવું, ટૂંકમાં બે શબ્દ બોલો તો ચાલે, પણ એનાથી અભિપ્રાય ફેર પડી જવો જોઈએ. ગેરંટી એક અવતારની. પ્રશ્ન કરતા, અચ્છા મહાત્માનું બહુ કામની વાત છે, જરા કોકના નેગેટિવ દેખાય ને એટલે એના આપણે નેગેટિવનો વિરોધ થવો જોઈએ, પ્રતિક્રમણ થવું છે. પણ આપણે થઈ જાય કે પછી આપણે બીજાને કહીએ છીએ કે જો તને નહોતું આવું જ લાગે છે ને, પેલો કહે છે મારે એવું જ કરે જોડે, એટલે નેગેટિવ સજ્જડ થતું જાય છે. એટલે આ બહુ જ ચેતવા જેવું છે. નજીકમાં મહાત્માઓના આત્માઓ નજીક આવે ને ત્યારે આ જરા કોકની ભરેલો માલ નીકળે ગમે તે, પણ એમાં એ ઉલટી કરીને પાછો ચોખ્ખો થવાનો છે. થોડી વાર પછી પસ્તાવો લેતો હોય ત્યારે આપણે એ ઉલટી દેખીને પછી જો આવું કરતો તો બીજાને કહીએ એટલે બીજામાં રોગ પેસાડ્યો. એટલે એક તો પોતે બગડ્યો, બીજાને બગાડ્યો, અને પહેલો તો એનું ચોખ્ખું કરીને ઊભો રહેશે એક દાડો. એટલે આ બહુ ચેતવા જેવું છે કે આ મહાત્માએ કોઈ પણ એક સહેજ નેગેટિવ વિચાર આવ્યો ને તો મેંથી ઉખેડીને ફેંકી દેવો જોઈએ. આપણો વિરોધ કરવો જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ, બીજાને કહીને પાછું એનું બગાડીએ. અને પહેલાંને જેમ કહીએ ને કે ખરાબ વિચારનું પાછો સામો પડઘો પડે છે, એટલે પેલી વ્યક્તિને આપણી માટે નેગેટિવ ઊભું થાય કે આ લોકો મારી માટે ઊંધું વાટે છે. બોલો કેટલું સામસામે બગડે છે બધાનું. એટલે આ બહુ ચેતવા જેવી જબરજસ્ત વાત છે આમાં. ગેરંટી એક અવતારની. પ્રશ્ન કરતા, સામી પાર્ટી જો તૈયાર ના હોય તો સંભાવે નિકાલ કેવી રીતે કરવો? એક હાથે તાળી કેવી રીતે પાડવી? દાદાશ્રી તમારે તમારા મનમાં નક્કી કરવાનું કે મારે આ ફાઇલ આવે છે એનો સંભાવે નિકાલ કરવો છે, એટલું જ કરવાનું. સામો તાળી પાડે કે ના પાડે તે આપણે લેવા દેવા નથી. તમે સરસ આપે, કેટલું સિમ્પલ કરી આપી છે. તમે નક્કી રાખો ને નિશ્ચય પકડી રાખો, મારે સંભાવે નિકાલ કરવો છે, બસ એટલા. એની જ સાથે લેવા દેવા. પછી હામો કહેશે કે આવો છે ને તેવો છે ને સિદ્ધરતો નથી, એનો કોઈ મારે સત્સાથ નથી, એટલે એની જોડે લેવા દેવા જ નથી. આપણે ખાલી એટલો સંભાવ જ રાખવો છે, એટલી જ વસ્તુને પકડી રાખો ને, દેટ્સ ઇટ. એટલું જ દાદા કહે છે કે હું જોઉં છું,
એટલી ને એટલી વસ્તુ તમારી પાસે માગું છું કે છે, કે છે હવે બીજું બધું મૂકો કે છે. હવે તમે તમારી ભાવનાને જ ફેરવો કે તરત બધું રાગે પડી જશે એમ કે છે. ખાલી આપણે જ નક્કી કરવાનું છે, આપણે ઊંધું વિચારીએ છીએ ને એટલે દાદા કે છે એવું નક્કી કરવો, સંભાવે નિકાલ કરવો છે. આ બહુ ઝીણી વાત આખી, આમાં આખું પૂરું કરીએ, આ બહુ ઝીણી વાત છે આખી, બહુ જબરજસ્ત છે આખું. આગળ એક અવતારની ગેરંટી આપે આ વિજ્ઞાન, આવું જો ગોઠવશો તો એક અવતારની ગેરંટી એમ. તમારે ક્યાં ફાઇલ રહી એમ કોને? હવે કશી ફાઇલ નથી, બધી મૂકીને આવ્યા અહીં. તમારે તો પ્રશ્ન પ્રશ્ન કરતા ગણપતિ પાર્વતી શંકર ભગવાન એટલી જ ફાઇલો અને હનુમાનજી પોટીઓ તે પોતે. પ્રશ્ન કરતા હવે આ જે ફાઇલો હોય છે એ તો બધી પૂરી કરવી પડશે ને, નાની કે મોટી બધી જ ફાઇલો દાદાશ્રી એ તો પૂરી કરીએ જ છૂટકો. પ્રશ્ન કરતા પણ કેટલીક ફાઇલો એકતરફી નિકાલ કરે તો એકતરફી ફાઇલ નિકાલ થાય દાદાશ્રી? ના, એવું કશું નહીં, ફાઇલનો નિકાલ થયે જ છૂટકો છે. પેજ 134. પ્રશ્ન કરતા પણ ઘણી વખતે આપણે છૂટવું હોય ને, સામો ના છોડતો હોય તો પછી એકતરફી પોતે છૂટી શકે કે ના છૂટી શકે દાદાશ્રી? એ છૂટી જાય. પ્રશ્ન કરતા કઈ રીતે દાદાશ્રી? આપણી વિતરાગતા જોઈને, એ તો આપણી વિતરાગતા હોય તો બધું છૂટી જાય, સામો જમે કરે કે ના કરે તેની આપણે જોવાની જરૂર નથી, નહીં તો એવું હોય તો કોઈ છૂટે જ નહીં જગતમાં. પ્રશ્ન કરતા આપણે સંભાવે નિકાલ કરીએ એનો દુરુપયોગ કરે તો કરવા દેવો? દાદાશ્રી દુરુપયોગ કરવાની કોઈની શક્તિ નથી, અને જે દુરુપયોગ થવાનો એમાં કોઈ બંધ થવાનો નથી. અહીંયા આપણે થોડીક જ્ઞાન માન્યતા બધાને મેં ગળ કરી ગયેલી છે ને એ નીકળતી જ નથી, કે જે આપણે બહુ બહુ એનું જતું કરીએ, બહુ ને કયા પ્રમાણે કરીએ, સંભાવે નિકાલ નિકાલ કર્યા કરી, હામો ઉલટો વધારે ચગે છે, એ છે તો વધારે આડો ચાલે છે, એટલે હવે એને ટીટ ફોર ટેટ બતાડી દઈશ એમ કરીને સંભાવે નિકાલ કરવા ઉપર ચોકડી મારી દે છે. દાદા કહે છે કે એને હાથમાં તાળો ચાલવાનો એના હાથમાં શક્તિ જ નથી, કે છે એ છે જ નહીં, એ તો વ્યવસ્થિતના હાથમાં છે, કેટલું આડો ચાલશે ને કેટલું નહીં એ વ્યવસ્થિત પર ઉપર આધાર રાખે છે, સીધોય ચાલે કે આડો ચાલે, એટલે એમાં કોઈનાથી ફેરફાર થાય એવું છે જ નહીં, એટલે એને એની ચિંતા ના કરો. તમે તમારે સંભાવે નિકાલ કરવો છે એ વાતને પકડી રાખો. પછી જેટલો દુરુપયોગ થવાનો છે એમાં કશું ફેરફાર થાય એવું નથી, અને નવો દુરુપયોગ કરવાની કોઈની શક્તિ નથી, એટલે ભડક રાખશો નહીં, બિલકુલ ભડક કાઢી નાખજો, એક અવતાર પૂરતી તો ભડક કાઢી નાખજો તમે, એની ગેરંટી અમારી પાસે છે. પછી વાહ કેટલી સરસ ગેરંટી આપે છે લ્યો, એટલે આપણને બધી બહુ ભડકાટમાંથી બહાર કાઢી નાખે છે. પછી નહીં જવાબદારી તમારી. પ્રશ્ન કરતા દાદા હવે ભારે ફાઇલો આવે છે દાદાશ્રી, ભારે આવે પણ એ નિકાલ થશે, તમારી એવી તૈયારી રાખો કે મારે કોઈ પણ પ્રકારે ગમો અણગમો કરવો નથી, એવી કેડ મજબૂત રાખો. પ્રશ્ન કરતા છતાંય જો સંભાવે નિકાલ ના થાય તો પછી એ કુદરત ઉપર છોડી દેવો? દાદાશ્રી પછી આપણે કશું લેવા દેવાનું રહ્યું નહીં, આપણે સંભાવે નિકાલ કર્યો, આપણે આજ્ઞા પાળી, એટલે યુ આર નોટ રિસ્પોન્સિબલ. પેજ 135. ન જોવાય પરિણામ. પ્રશ્ન કરતા કેટલીક વખત એવું લાગે કે અમુક અમુક ફાઇલો હોય તે બહુ ભારે છે, આનો આપણે નિકાલ કરી શકીશું કે કેમ? આ કંઈ અઘરું લાગે છે, આ નહીં થાય એવા જે વિચાર આવે દાદાશ્રી, હા એને ચીકણી ફાઇલ કહેવાય, બહુ ચીકણી હોય તો. પ્રશ્ન કરતા હા એટલે એ વખતે આગળ જઈએ ફાઇલ જોડે 136મું પાનું અને રિપીટેશન જેવી વાતો છે બધી, અમુક ચીકણી ફાઇલોને સામે સંભાવ એ કહો છો? પેજ 136. ચીકણી ફાઇલોની સામે સંભાવ. ચીકણી ફાઇલ આપણી નજીકમાં જ હોય પાછી, બહાર આગી પાછી ના હોય. ચીકણી એટલે આમ ધો ધો કરીએ ને, સાબુ લઈને ધોઈએ તોય ના જાય, જેમ ડામરવાળું કપડું થયું હોય ને એને સાબુ ઘસીએ તો શું થાય, ઉલટો ડામર સાબુ પર ચોંટી જાય. આવી આ ફાઇલ આવી ફાઇલો
ત્યાં આગળ જાગૃતિ મૂકવી પડે છે કે સાહેબ હવે હું શું કરું, મારો તો સાબુ ઊંચા ભાવનો અને આ સાબુ ઘસ્યો તો સાબુને આ ચોંટે. જ્યારે જ્ઞાની પુરુષ ઘાસલેટ લાવશે એની મહી બોળી નાખવાનું, 2 લિટર બગડે પણ આ બોળી નાખવાનું કે પત્યું. જ્ઞાની પુરુષ રસ્તો દેખાડે, નહીં તો એ પાણીએ જાય નહીં. જેમ જેમ પાણી રેડો તેમ વધારે ચીકણું થાય. આપણા લોકો પાણી રેડ રેડ કરે ચીકણી ફાઇલ માટે. પ્રશ્ન કરતા, ચીકણી ફાઇલોનો નિકાલ કરવા જન્મો જન્મ તો લેવા જ પડે છે ને, આ ફાઇલોને લઈને જ ભાંજગઢ છે ને? દાદાશ્રી ખરું કહે છે, ફાઇલોના નિકાલ માટે જ છે ને. જો ફાઇલો સાથે ફરીથી વેર ના બંધાય, જોજો ફાઇલો સાથે ફરીથી વેર ના બંધાય, વેરને લઈને આ હિસાબો ઊભા રહ્યા છે. ફાઇલો છેવટે મૂકીને જ જવાની છે ને. ચીકણી ફાઇલ ના હોય ને તો સંસાર સારો લાગે, મોક્ષ માટે એ નુકસાન કરે છે. પ્રશ્ન કરતા, દાદા આવી ચીકણી ફાઇલો હોય એનો નિકાલ કરવાની કળા દેખાડો. દાદાશ્રી એનો નિકાલ કરવાનો એક જ વાત, કે જાણે મગજ આપણું બોબડું ના થઈ ગયું હોય એવું મૌન પકડવું જોઈએ, બીજો કોઈ ઉપાય નહીં. બોલ્યા કે બગડ્યું? પ્રશ્ન કરતા, આપણે મૌન રહીએ છતાંય સામેવાળાનો ડખો આપણને રહ્યા જ કરે દાદાશ્રી. હા એ રહ્યા જ કરે. પેજ 137. પ્રશ્ન કરતા, તો એવી કળા શીખવાડો કે સામેવાળી ફાઇલ ખુશ રહે અને નિકાલ થાય. દાદાશ્રી ખુશ રહેવું એ બહુ અઘરું, એમનું ધારેલું ના થાય એટલે ખુશ રહે જ નહીં. પ્રશ્ન કરતા, દાદા મારા પ્રસંગમાં એવું છે કે સામેના માણસને ખુશ કરવો હોય તો જાણીને જ છેતરાવવું પડે છે, તો જ એ ખુશ થાય, નહીં તો ના થાય. એટલે અત્યારે આપણને જે દુઃખ વર્તે છે અથવા તો એને દુઃખ વર્તે છે તે આપણે આપણી પકડ રાખીએ છીએ અને એ એની પકડ રાખે છે. દાદાશ્રી પકડ જ રાખે, બસ પકડ છોડી દઈએ ને એટલે ઉકેલ આવે. પ્રશ્ન કરતા, દાદા જો આપણે આપણી પકડ છોડી દઈએ તો સત્સંગે ગુમાવવો પડે. ઘરના એમની પકડ રાખે ને, આપણે આપણી પકડ છોડી દઈએ તો સત્સંગ ગુમાવવો પડે. દાદાશ્રી એ જો સત્સંગ ગુમાવાતો હોય તો આપણી પકડ રાખીએ પણ સત્સંગ ના ગુમાવવો. આ એક ભાઈનો પ્રશ્ન આવ્યો છે, ભાઈ જગત કલ્યાણની, કે આમાં શું કરું, તો આ જવાબ તમને મળી ગયો. કોનો છે આ? મહેશ પટેલ, સુરત. પછી દેખ લેંગે, ઓછામાં ઓછી ખોટ જાય એવો ધંધો કરવો. ઓછામાં ઓછી ખોટ એટલે શું, કે સત્સંગમાં જાય તો 100 નફો મળે, ત્યાં પકડ પકડ્યાના 30 રૂપિયા દંડ થાય, તોય 70 આપણા ઘરમાં રહ્યા ને. પ્રશ્ન કરતા, કહેવું પડે વિતરાગનું વિજ્ઞાન બરાબર, તોય નફો રહે. દાદાશ્રી એટલે આપણે નફો કંઈક રહેતો હોય તો ભલે, આ તો બીજું કશું નફો ખોટ જતા જ નથી, એ તો અહંકારનું પ્રોજેક્શન છે. સંસાર એટલે શું? અહંકારનું પ્રોજેક્શન, સામાને મારવું ને જીતવું. પ્રશ્ન કરતા, મોટી વાત છે, સત્સંગમાં આવું છું તે ઘરવાળાને ગમતું નથી, બાકી આપણે એમની જો સાથે કોઈ ધાડો અવળો વ્યવહાર કરતા નથી, છતાંય ખુશ કેમ નથી થતા? આ ઘણાને આ પ્રશ્ન હોય છે, બહેનોને ખાસ, બે જણા હાથે ના આવતા હોય તો આનો જવાબ આપે છે દાદા. પેજ 138. દાદાશ્રી તારે હિસાબ ભોગવવાનો છે ત્યાં સુધી ખુશ કેમ કરીને થાય? પ્રશ્ન કરતા, ખુશ ના થાય ને તોય વાંધો નહીં, પણ નોર્મલ રહે ને તોય આપણને ગમે? દાદાશ્રી નોર્મલ રહે જ નહીં, નોર્મલ હોય તોય આપણે ખુશ જ છે એમ માનવું, એમને આપણે નથી ગમતા. આપણા આચાર વિચાર છે એ એમને ગમતા નથી એવું જાણીએ, છતાંય આપણે એમની જોડે બેસીને ખાવું પડે, રહેવું પડે, ઊંઘવું પડે, હા કહેવી પડે, શું થાય? છૂટકો જ નહીં ને, એ કર્મ ભોગવીએ જ છૂટકો. જે કાળે, જે ક્ષેત્રે, જે દ્રવ્ય ભાવ, બધુંય સાથે થઈને જે ભોગવવું એમાં ચાલે જ નહીં. નાસી જાઓ તો ક્યાં સુધી નાસી જાઓ? આ આપણી જોડે આશરો લેવા આવેલા હોય ને, એ લોકો આશરો લેવા આવ્યા છે ને, આપણે આપવાનો છે, બેઉ એગ્રીમેન્ટ તો પૂરું થવું જોઈએ ને. રાગપૂર્વક નહીં, ટાઈમપૂર્વક, ટાઈમ જવો જોઈએ. લેણા દેણા ચૂકતે કરી નાખો, ફાઇલો જ છે ને. ફાઇલોને મારું મારું કરીને છાતીએ વળગાડી નહીં. આ પુસ્તકને હું મારું ન કહું ત્યાં સુધી પુસ્તકને સારું લાગે, મારું કહ્યું કે પુસ્તકને ખરાબ લાગે, રીસ વાળવા તૈયાર થાય. બધાનું એવું ને, મારું કહ્યું કે ચોંટ્યું, ભૂત વળગ્યું,
છતાં મારું બોલવાનો વાંધો નથી, ડ્રામેટિક મારું બોલવાના હોય તો બોલો ને, ડ્રામામાં બોલે જ છે ને, આ મારું રાજ્ય આવડું મોટું છે, આમ છે તેમ છે, એવું બધું નાટક જ કરવાનું છે, પણ સાવચેતીથી. પકડો સંભાવ, છોડો ફાઇલનો ભાર. પ્રશ્ન કરતા, દાદાજી આ જ્ઞાન આપે આપ્યું, હવે ન બોલવાની કળા અને બધામાં આપણે શુદ્ધાત્મા જોઈએ અને અંદર એને નમસ્કાર કરીએ એટલે ચીકણી ફાઇલો નિકાલ થઈ જાય ને? પેજ 139. દાદાશ્રી, ફાઇલ એટલે વિચાર આવ્યા વગર રહે નહીં, બોલ્યા વગર રહેવાય નહીં, ના બોલવાની કળા ત્યાં ચાલે નહીં. ફાઇલ એટલે એની ડેફિનેશન મળી ગઈ ને? બહુ ઊંચી વાત છે દાદાની. ફાઇલ એનું નામ જ કહેવાય કે એ હા સામી ના આવે ને તો એના વિચાર આવ્યા વગર રહે નહીં. પછી ક્લાર્ક નક્કી કર્યું હોય કે સામી આવે ત્યારે કે આપણે કશું બોલવું જ નથી, તોય બોલી જવાય, બોલ્યા વગર રહેવાય નહીં. અને આપણે એમ રાખવું કે એની જોડે કોઈ આડોઅવળો વ્યવહાર કરવો નથી, સંભાળે નિકાલ જ કરવો છે, આપણા તરફથી કંઈ કશું જ કરવું નથી, ચૂપચાપ આવે ને આપણે સંભાળ નિકાલ કરીને જવા દે, તોય આપણાથી કંઈક ઊંધું થઈ જ જાય વ્યવહાર. એનું નામ ફાઇલ, ચીકણી. એટલે આટલું જોવે જો આપણી તપાસ કરજો, જેને બહુ વિચારો આવે, જેના પર આપણને એટલે વિચારો એટલે શું રાખદ્વેષમાં સારા ખોટા જ વિચાર આવે, બીજા કંઈ નહીં, સારા આમ કર્યું મારું તેમ કર્યું, અથવા તો પછી આવે તો કે આડું અરું બોલી જવાય, એ આડું જ બોલાય, સીધું ના બોલાય. અને પછી કંઈક એવું કંઈક કરે તો આપણું મોડું બગડી જાય, કે છડકો થઈ જાય, કે બોલી જાય, કે ટોણો મારી દે છૂટે, એને ફાઇલ કઈ ફાઇલ વળગેલી ફાઇલ. પછી પ્રશ્ન કરતા, પણ એની રીત તો હશે ને દાદાજી? દાદાશ્રી, એ તો આપણે નિયમ રાખવાનો કે વખતે આપણે બોલવું નથી, છતાં બોલાઈ જવાય એ ફાઇલની નિશાની, જેટલી ફાઇલ ચીકણી હોય એટલું બોલાય, નહીં તો આપણા ધાર્યા પ્રમાણે ના બોલવું હોય તો નાએ બોલાય, એ ફાઇલ જે ચીકણી છે તેની સાથે ના બોલવું હોય તો બોલાઈ જવાય, પણ આ નથી બોલવું એવું નક્કી રાખવું જોઈએ. એને માટે આપણે નથી બોલવું, નથી વિચારવું કે નથી વર્તવું એ આપણા મનમાં નક્કી રાખી અને પછી એ ફાઇલનો નિકાલ કરવો. ફાઇલો કહી, આ ફાઇલો ગણાય, ફાઇલ મારે આમ નડે છે એવું બોલાય નહીં, ફાઇલ તો એની મેળે નિકાલ જ થઈ જાય. નડે છે શું? જાગૃતિ કાચી રહી એ નડે, ફાઇલ તો નિકાલ થઈ જાય. જે આવી એ ફાઇલ 6 મહિને 12 મહિને પણ નિકાલ થઈ જાય, એને ધ્યાનમાં લેવાની નહીં બહુ, નિકાલ કરવો છે એવું નક્કી રાખવું, તો જ્યારે ભેગી થાય ત્યારે નિકાલ કરવો છે એ નિશ્ચય હાજર રહે. પ્રશ્ન કરતા, એટલે જાગૃતિ પૂરી હોય તો ફાઇલ કંઈ નડતી જ નથી અને આ જે નડે છે એ જાગૃતિની કચાશ છે હજુ? દાદાશ્રી, આપણે નિકાલ કરવો છે અને એને નથી નિકાલ કરવો તોય કહીએ આવી જા, અમારે નિકાલ કરવો જ છે, તોય પણ આપણે જીતીશું એ જીતવાના નથી, કારણ કે એ ભૌગોલિક કાયદાની બહાર છે. આ તો ભૌગોલિક કાયદાની અંદર છે, એ કહેશે મારે મોક્ષે જવા દેવા નથી, આપણે કહીએ મારે જવું છે તો આપણે જઈશું અને એ થોડો વખત હરાવડાવી હંફાવડાવી અને પછી ભાગી જશે. કમઠ તરીકે 10 અવતાર સુધી પાર્શ્વનાથ ભગવાનનો ભય થયો પણ છેવટે એને ભાગવું પડ્યું, ભગવાન ના ભાગ્યા. ફાઇલ જશે પણ રાગ રહેશે. પ્રશ્ન કરતા, રાગવાળી જે ફાઇલો છે એ કઈ રીતે આગળ ભોગવવાની આવે ફરી? પેજ 140. દાદાશ્રી, દ્વેષવાળી ચીકણી અને રાગવાળી ચીકણી બેઉ સરખી ચીકણી. દ્વેષવાળી વધારે ચીકણી હોય એવું નહીં, એ તો આપણા રાગદ્વેષને જ બંધ કરવાના, તમારા રાગનો જ નિવેડો લાવ કરવાનો થશે, પેલી ફાઇલને લેવા દેવા નહીં. આ રાગ રહ્યો ને પેલી ફાઇલ તો ગઈ, હવે મહી રાગ ઊભો રહ્યો, તે ફરી નિકાલ કરી ફરી સહી કરી આપવી પડશે. એ સમજાવો ને જરા, જે કહ્યું એ ફાઇલ તો ગઈ હવે મહી રાગ ઊભો રહ્યો. થોડી વાર પહેલાં નિરૂમાં આખી જ વાત કરી ને, એ સામી ભાનુબેન સાથે ના. આ મહેશ પટેલનો એ જ તમારો પ્રશ્નનો જવાબ એ જ છે. હવે મળી જશે કે દીપક ભાનુબેન સાથે વાત થઈ, આખી વાત જ થઈ ગઈ, આ પૂરી થઈ ગઈ આપણી ખરેખર તો વાત. ફરીથી એક વાત લઈએ, આમાં એક સાદો દાખલો લઈએ. ભગવાન મહાવીર હતા,
તો ગોશાળાને કેટલો બધો દ્વેષ થતો હતો, ગૌતમ સ્વામીને રાગ રહેતો હતો, પણ ભગવાન એમના રાગથી બંધાયા નહોતા, એમના દ્વેષથી બંધાયા, પોતે વિતરાગ રહ્યા તો નિરાંતે મોક્ષે જઈ શક્યા. કોઈના રાગથી આપણને બંધન નથી અને કોઈના દ્વેષથી આપણને બંધન નથી. આપણા રાગ દ્વેષ, હવે ગોશાળાને એનો દ્વેષ હતો તો એની પાસે રહ્યો સ્ટોકમાં, ભગવાનને કંઈ ખેંચી શક્યા નહીં. અને ગૌતમ સ્વામીને જે રાગ હતો તે રાગ એમની પાસે સ્ટોકમાં રહ્યો, ભગવાનને રોકી શક્યો નહીં. એટલે પોતાના રાગથી જ પોતાને બંધન છે, પોતાના દ્વેષથી પોતાને બંધન છે, અને પોતાની વિતરાગતાથી પોતે છૂટી શકે છે. કોઈના દ્વેષથી કે કોઈના રાગથી આપણે ફસાઈ શકીએ નહીં. આટલી ટૂંકી વાત સમજવાની છે. એટલે કોઈના રાગ દ્વેષને વ્યક્તિને આપણે ખસેડીએ તો વ્યક્તિ માટેના રાગ દ્વેષને આપણે ચોખ્ખા કરી નાખ્યા પછી આપણને ચોંટી નહીં શકે વ્યક્તિ. પ્રશ્ન કરતા, એ ગમે તે રીતે નીકળે આપણે એની સાથે સંમત નથી એવું જુદું રાખવું? દાદાશ્રી, ના, બીજા કોઈની સાથે ગમે તેની સાથે સંબંધ થઈને આ જ રીતે આમ રાગનો જ સંબંધ થાય પાછો, અને પછી એનો નિવેડો આવી જાય. પેલી ફાઇલ જોડે કશી લેવા દેવા નહીં, એ ફાઇલ તો ગઈ બધી. 140મો પાનો. આ ભાવ સંભાવે નિકાલમાં. પ્રશ્ન કરતા, ભાવ ઘણો હોય છતાં સંભાવે નિકાલ ન થાય તો શું કરવું? દાદાશ્રી, સંભાવે નિકાલ ન થાય તેની જોખમદારી નહીં. આપણે ભાવ છે આપણે નક્કી એવું રાખવું જોઈએ કે ન થાય, તોય પણ આપણે આપણું ફેરવવાનું નહીં કે હવે સંભાવે નિકાલ નથી કરવો. બળ્યો હવે નિકાલ નથી કરવો એવું નહીં, મારે સંભાવે નિકાલ કરવો જ છે. આપણે ભાવ છોડવો નહીં, ન થાય એ વ્યવસ્થિતના તાબાની વાત છે. પ્રશ્ન કરતા, પણ કોઈ વખત થાય ને, ભલે આજે ન થાય કાલે પરમ દિવસે તો થશે જ. દાદાશ્રી, 80% થઈ જ જાય, 80% તો એની મેળે જ નિકાલ થઈ જાય. આ તો કોઈને 10-15% જરા બાકી રહી જાય, એ બહુ ચીકણી ફાઇલ હોય ને તો ના થાય, તો વ્યવસ્થિતના આધીન છે. તેનું ગુનેગાર વ્યવસ્થિત છે, આપણે ગુનેગાર નથી. આપણે તો નક્કી કર્યું કે મારે સંભાવે નિકાલ કરવો જ છે. આપણા બધા પ્રયત્નો સંભાવે નિકાલ કરવાના હોવા જોઈએ. ચીકણી તમારે જ નહીં, આ તો બધા લોકોને ચીકણી હોય. અત્યારે તો લોક ચીકણી જ લઈને આવ્યા છે ને, અને ચીકણી ના લાવ્યા હોય તો જ્ઞાની પાસે કંઈ નિરંતર બેસી રહેવાય? પણ કેટલી ચીકણી લાવ્યા છે ફાઇલો. પ્રશ્ન કરતા, એવું કંઈક કરો કે ફટ દઈને ઉડી જાય, ઓગળી જાય. દાદાશ્રી, એવું કરીએ તો આત્માની જે શક્તિ છે ને તે પ્રગટ ન થાય. જ્યાં સુધી હું કરી આપું ને ત્યાં સુધી તમારી શક્તિ પ્રગટ થયા વગર રહે. આપણે પ્રગટ કરવી જ છે ને. આવરણ આપણે તોડવા હોય તો આપણે આ ફાઇલનો નિકાલ કરવો છે એવું નક્કી કરીએ, ત્યારથી એ આવરણ તૂટશે. એમાં તમારે કશું આમાં મહેનત છે નહીં, ભાવ જ કરવાનો છે. મનમાં નક્કી કે ફાઇલનો નિકાલ કરવાનો છે. પેલી ફાઇલ વાંકી થયા કરે તોય આપણે ફાઇલનો નિકાલ કરવો, નહીં તો આત્મા નિરારમ ના થાય ને. ફાઇલના નિકાલ બાકી હોય ત્યાં સુધી અવલંબન રહી જાય, અવલંબન રહી જાય ત્યાં સુધી એબ્સોલ્યુટ ના થાય. નિરાલંબ આત્મા એ એબ્સોલ્યુટ આત્મા, તે ત્યાં સુધી આપણે જવાનું છે. ભલે આ ભાવમાં નહીં જવાય તેનો વાંધો નથી, આવતે ભાવ તો થઈ જ જવાનું, પણ આ ભાવમાં આપણે આજ્ઞા પાડીએ ને એ જ ઉકેલ છે. સંભાવે નિકાલ કરવો એ બહુ મોટી આજ્ઞા છે, અને તે કેટલીક ચીકણી હોય તે કંઈ 200-500 ઓછી હોય છે, 2-4 જ હોય છે, પણ તે ખરી મજા જ ત્યાં આવે ને. હા ને, તો જાગ્રત કોણ રાખે આપણને. પ્રશ્ન કરતા, આ બધું કરતા કરતા 4 ડિગ્રી તાવ આવી જાય ઘણી વખત. દાદાશ્રી, નહીં, એ તાવ આવી જાય છે ને તે જ નિર્બળતા નીકળી જાય છે બધી. એટલે જેટલી નિર્બળતા નીકળી એટલું બળવાન પણ આપણામાં ઉત્પન્ન થાય. પહેલાં હતું તેના કરતાં વધારે બળવાન લાગે. કેટલું બધું પોઝિટિવ છે બધી વાતે વાતે. પ્રશ્ન કરતા કંઈ બોલ્યો ને એટલે દાદાનો જવાબ તૈયાર જ હોય, અને એટલું પોઝિટિવ બુદ્ધિને કન્વિન્સ થઈ જાય. બુદ્ધિને થાય કે હા ફાયદો છે, તો પછી દોડશે પાછી ઊભી થઈને. પેજ 142. બોલતા જ પડ ખસતા જાય ફાઇલોના. પ્રશ્ન કરતા, એટલે ઘણીવાર આપણે અમુક ફાઇલ હોય એનો નિકાલ આપણી બુદ્ધિ પ્રમાણે, સમજણ પ્રમાણે સંભાવે કરવા પ્રયત્ન કરીએ,
પેલો ભાવ આવી જાય કે આમાં જે છે ને આત્માની શક્તિ પ્રગટ થાય. દાદા બહુ જ કહેતા કે અમારી પાસે એટલી બધી સિદ્ધિ હોય કે અમે વિધિ કરીએ તમારી ગાંઠો ખલાસ થઈ જાય, પણ તમારો આત્માનો શક્તિ પ્રગટ ના થાય કે છે. તમે સ્ટ્રગલ કરો, નિકાલ કરો, સંભાવે અનુભવ ઉત્પન્ન થાય છે તે ઘડીએ, ત્યારે ખરું તપ થાય છે. જે દર્શન આપ્યું છે આ ઘર્ષણ વખતે તપ થાય, તપ થાય ને ત્યારે મેં અનુભવ ઉત્પન્ન થાય પછી એ નિકાલ થતી વખતે. એટલે આ ખરેખર તો કહે ને કે આ એક એક ફેઝ ચોખ્ખા થતા જાય છે ત્યારે અનુભવનો સ્ટોક વધતો જાય છે. અનંત પ્રદેશે ચોખ્ખું કરતાં 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 દ્રષ્ટિ મળી છે કે હું શુદ્ધ જ છું, પણ આ રિલેટિવ ચોખ્ખું કરવાનું બાકી રહે છે. એટલે અને દરેકને જુદો જ માલ ભરેલો હોય, કોઈને એન્જિનિયરનો, કોઈને ઇલેક્ટ્રિકનો, કોઈને ડૉક્ટરનો, અને એને પાછા એ પેશન્ટ એવા વાંકા ભેગા થાય ને ત્યારે જ કચકચ શરૂ થાય. પછી થાય કે કોઈ દાડો ડૉક્ટરનો ધંધો કરવા જેવો નહીં, મોક્ષે જતા રહેવા જેવું છે. એટલે એ જ એમાં જ એમાં યશે મળે અને પછી સારી રીતે અપયશે મળે, અપયશ મળે ને ત્યારે મોક્ષે જવાની ભાવના થઈ જાય પાકી. એટલે આ જ બધું હિસાબ બધો પૂરો થવા માટે જ કે છે ને પાઇપલાઇનમાં 6 ફૂટ ડાયામીટર અને 600 માઇલ લાંબી પાઇપ, જ્યાં સુધી એક ટીપું પર પાણી હશે તો કોઈ લેનાર આવ્યા કરશે. એટલે કોઈ લેનાર આવ્યો એટલે આમાં જો પાણી છે અંદર, ટાંકી આપણે કોક બંધ કર્યા પછી તો કે ડિસ્ચાર્જ પાણી બધું ડિસ્ચાર્જ માલ, તે ડિસ્ચાર્જને ખલાસ થશે ત્યારે આપણો ઉકેલ આવશે. અને આ ઘણો દાદા બાવાની પણ વાત કરે છે, બાવો ડાબા બાવાની ડિગ્રી વધતી કેવી રીતે જશે, તો કે જેટલું ડિસ્ચાર્જ પૂરું થશે ને સંભાવે તેટલું. આ ગાગડે આવે છે કે હવે પૂર્ણાવતી કેવી રીતે, આત્મા થતાં સુધી જ પગથિયા ચડવાના છે. આત્મા થયા પછી તો કે બાકી રહેલો માલ ખાલી કરવો, એ જ પુરુષાર્થ. નવું પેશવા દેવું નહીં, જૂનો ખાલી થવા દેવાનો. એટલે આ તો ઠેઠ આ ક્રમિક માર્ગમાં તો કેટલું 12મે ગુંઠાણે આવે પછી એને સમ્યક દર્શન થયા પછી પણ કેટલું બધું ચડવું પડે છે. ત્યારે આપણે તો અક્રમમાં સીધું મળી જાય છે કે શુદ્ધાત્મા થઈ ગયા, હવે નિકાલ જ કરો, નિકાલ જ કરો, વાંકો ચૂકો વાડો અવળો જેવો હોય તેવો નિકાલ કરો કહે છે. સાથી તો કે નિકાલ કરતી વખતે તમે જુઓ છો એટલે તમારી આત્મશક્તિ વધે છે. જેટલો કચરો વધારે જોરદાર એટલી જાગૃતિ વધારે જોરદાર. એટલે આ તો એટલી બધી શક્તિ વધી શકે એવું છે. આ એટલે લાભ જ ઉઠાવવાનો છે. આપણે બધી રીતે આત્માની કંઈ જાગૃતિ વધે છે, જ્ઞાન વધે છે, અનુભવ વધે છે, શક્તિઓ પ્રગટ થતી જાય છે, આત્મવીર્ય. એટલે બહુ જ ઊંચામાં ઊંચી ચાવીશ દાદાને કે ભાઈ તમે એને અને આખો આજે ક્રમિક માર્ગમાં જોઈએ ભાઈ ક્રોધને કે નમ્રતાથી દીનતાથી જીતો, ક્ષમાથી જીતો. એટલે એને બીજું જ્ઞાન તો વાપરવું જ પડે છે ને. માન તો કે ના નમ્રતા રાખો, નમ્રતા રાખો, દીનતા રાખો, તો બીજું તો ગોઠવે તો છે જ ને. તો આપણે છેલ્લામાં છેલ્લું જ્ઞાન મળી ગયું 99 100 ડિગ્રીવાળું સીધું જ કે તમે સંભાવે નિકાલ કરો ને. આ બધું કરતાં કરતાં ઠેઠ છેલ્લે આવશે ત્યારે આ જુદું તો પાડવું જ પડશે કે ભાઈ આ નિકાલી બાબત છે ને હું શુદ્ધાત્મા છું. કેવળ થશે તે પીરિયડ તે નજીકની ગાળામાં તો આપણને સીધું કેવળના લેવલનું જ સીધું જ્ઞાન મળે છે. એક કલાકમાં કેવળ જ્ઞાન જ મળે છે સીધું. અને એ જ એ સ્થિતિમાં રહીને દાદા આખી જાગૃતિ આપે છે કે તમે બધું જ સંસારી જ્ઞાનને બાજુ મૂકો કે આમ સારું કરવું જોઈએ, વ્યવહાર સારો કરવો જોઈએ, દેખ દુઃખ ના થાય એવું કરવું જોઈએ, બધું બરાબર છે. પણ આ સીધી સીધું એબ્સોલ્યુટ જ્ઞાનને જ પકડવાની વાત છે કે શુદ્ધાત્મા છો, આ ફાઇલ છે સંભાવે નિકાલ કરો, આ કચરો નીકળે બધું રિલેટિવનું જ મારું નથી. એટલે સીધું રિયલમાં બેસાડે છે. એટલે આ તો કહે ને છેલ્લામાં છેલ્લું કેટેગરીનું જ્ઞાન સીધું જ મળી જાય છે. એકદમ કે ને કે કચરો ક્રોધ માન માયા લોભ અહંકાર બધું ભરપટ્ટે હતું અને એને સુધારવાની વાત જ નથી આવતી. નહીં તો પેલું સાબુનો મેલ ટીનો પોલ કાઢે, ટીનો પોલનો માલ બીજું કાઢે ને બીજાનો માલ ત્રીજો કાઢે, એ કચરો ચોખ્ખો કરવાની વાત જ નથી. સીધું શુદ્ધ જ્ઞાન જ, જ્ઞાનીનું જ્ઞાન ગોઠવ્યું એટલે કોઝિસ ભાગ આખો ફેરફાર થઈ જાય છે. એટલે બહુ જ સાયન્ટિફિક આખું સોલ્યુશન મળે છે આપણને. એટલે કશું સમજણ ના પડી એને કયો માલના આધારે થાય છે ને કોણ એનો કયા કર્મના આધારે, આદય કર્મ હશે કે અપયશ નામ કર્મથી ફળ આવતું છે કે અશાતાવેદને મૂકો ને છે એનાથી આવતું હશે, આ ભરેલો માલ ખાલી થાય છે, નો આય મારું સ્વરૂપ, હું શુદ્ધાત્મા છું. અને બે ગ્રુપ પાડી દીધા, એક ચીકણો માલ છે ને એક જરા મોળો છે, અપ્રત્યાખ્યાની છે ને પ્રત્યાખ્યાની છે ને સંજ્વલન છે ને અનંતાનુબંધી છે ને મૂકો ને. શાસ્ત્રનો તો ક્યાંય શબ્દ ઘૂસવા જ નહીં દીધા દાદાએ તો. આપણી સાદી ભાષામાં બાળકને સમજાય ચીકણું એટલે ના સમજણ પડી કહેશે, બહુ ઘસ ઘસ ગયું 6 વખત ધોયું તોય ચીકાશ નહોતી ગઈ, ચીકણું કહેવાય કહે છે.
ચીકડું એવું ચીકડું કે સાબુ જે મેલને કાઢી શકે એ સાબુને મેલ ચડી જાય એવું ચીકડું. એટલે કેટલી સરસ આપણી ભાષામાં સમજણ પડે કે બહુ ચીકડું છે કે છે. પણ આ શબ્દો જ ગોઠવી દેવાનો છે. શબ્દો કેવળ જ્ઞાનના શબ્દો છે, એબ્સોલ્યુટ લેવલના શબ્દો છે, અને આખું કોઝિસ ભાગ ખલાસ કરી નાખે છે. એને સંસાર ઉત્પન્ન ના થાય એવા કોઝિસ ભાગમાં મૂકી દે છે આખો, સંભાવે નિકાલ કર્યો. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ બોલો. જ્યારે કોઈ બીજો ધર્મ કે તપ કશું કરવાનું રહેતું નથી, સીધું આ શબ્દો વાપરીને જીવન ગોઠવવાનું છે. બોલતા જ શરૂ કરો. પ્રશ્ન કરતા, એટલે ઘણીવાર આપણે અમુક ફાઇલ હોય એનો નિકાલ આપણી બુદ્ધિ પ્રમાણે સમજણ પ્રમાણે સંભાવે કરવા પ્રયત્ન કરીએ, પેલો ભાવ આવી જાય કે સંભાવે નિકાલ કરવાનો છે, પણ હકીકતમાં એ સંભાવ નથી દેખાતો. દાદાશ્રી, એ સંભાવ નથી દેખાતો છતાં એનું નામ જ સંભાવ. એ સંભાવ નથી થયો છતાં પણ આપણે શબ્દ બોલ્યા ને કે આપણે સંભાવે નિકાલ કરવો છે, બસ એટલી જ તમારી જવાબદારી. બીજી રીતે નિકાલ થાય છે, આ ગૂઢ સાયન્સ છે. આ જેમ ડુંગળી હોય છે ને, તે આપણે સંભાવે નિકાલ કરીએ એટલે એક પળ એનું જતું રહે, પણ આપણને તો એ પળના પળ દેખાય પાછા. એટલે આ જે રીતે સંભાવે તમે નિકાલ કરો છો એના હજારો પળ છે, માટે તમારે એમ ના જોવું કે આ ફરી પાછું એનું એ જ દેખાય છે. હજારો પળ છે એટલે એકવાર એ તમે જેટલું કર્યું એટલા પળ ઓછા થઈ ગયા. કેટલું બધું સાયન્સ આપણને સમજાવતા જાય છે કે હજુ કેમ વારંવાર આમ થાય છે, તો કે નહીં ઘણા બધા પળવાળા દોષો છે. એક વખત તમે નિકાલ કર્યો તો એક પળ ઓછું થયું, ફરી એના જેવું જ બીજું પળ આવશે. આ ડુંગળીના પળ જેવું છે કે છે, ફરી ફરી તમે તો સમજી જજો કે તમારો તો સંભાવે નિકાલ થયો જ છે. બહાર થયું ના થયું, દેખાય છે નથી દેખાતું, એ બધું ખલાસ થઈ રહ્યું છે. એન્ડ આવે ને ત્યારે ખબર પડે કે ના, ત્રણ વર્ષ પહેલાં બહુ ચાલતું હતું, આજે પૂરું થયું, માટે રોજ પૂરું થઈ રહેલું, આજે અંત આવ્યો એનો. પછી પ્રશ્ન કરતા, એટલે આપણે એવું માનવાનું કે આ પળ આપણે ઓછું કર્યું છે? દાદાશ્રી, હા, તેને ચીકણી ફાઇલ કહી. જેના પળ વધારે છે એને ચીકણી ફાઇલ કહી. પ્રશ્ન કરતા, દાદા, સંભાવે નિકાલ કરવો છે એ ભાવના થઈ એટલે એ અમલમાં આવવું જોઈએ, પણ એનો અમલ કેમ ના થાય? દાદાશ્રી, ના, એ નિકાલ થઈ ગયો, તમે જેવું બોલ્યા ને એટલે થઈ ગયો. ત્યાં એક પળ પેલાનું ઉતરી ગયું, દેખાય એવું ને એવું પાછું, પણ એમ કરતાં કરતાં હજારો પળ હશે એ જતા રહેશે. આપણે સંતોષ માનવો કે મેં સંભાવે નિકાલ કર્યો, દાદાની આજ્ઞા પાળી છે, એક્ઝેક્ટ વિજ્ઞાન જ છે ને. પ્રશ્ન કરતા, પણ એમાં જે સ્ટેજ લઈએ દાદા, પહેલાં ભાવ થયો કે સંભાવે નિકાલ કરવો, પછી ખરેખર સંભાવે નિકાલ થાય તો એ આનંદ જે આવે એ કંઈ જુદો જ થાય. દાદાશ્રી, ના, પણ ખરેખર નિકાલ થાય કે ના થાય એની જરૂર જ નથી, આપણે તો ખાલી આજ્ઞા પાળવાની જરૂર છે, બીજા કોઈની વસ્તુનો અધિકાર આપણને નથી. પ્રશ્ન કરતા, ના દાદા, હું શું કહું છું કે આપણે ભાવના કરી એટલે વાઇબ્રેશન ઊભા થયા, એનું ફળ જે આવ્યું કે સંભાવે નિકાલ થયો, સામાન્ય સંતોષ થઈ ગયો. દાદાશ્રી, એમાં સામાન્ય સંતોષ થાય કે ના થાય, આપણે સંભાવે નિકાલ કરીએ ત્યારે એ ગાળો બાંધતો હોય તો આપણે જાણવું કે હજુ આ પળ વધારે છે, એટલે વાંધો નહીં. આપણે કહીએ કે જેટલી ભાંડવી હોય એ ભાંડી લો ને પછી ચા મૂકો, એવું ધીમે રહીને આપણે કહેવું. હા, એ તો કંઈ પોતાના આધીન ઓછું છે, પેલો ગાળો ભાંડે છે તે. પ્રશ્ન કરતા, સામાન્ય જો આપણો પડઘો પડે તો જ આપણને સંતોષ મળે ને કે ભાઈ સંભાવે નિકાલ થયો. દાદાશ્રી, એટલે એને સંતોષ ના થાય તોય આપણે સંતોષ લઈને કહેવું કે ચા બા મૂકો અને નાસ્તો કાઢો પેલો, પછી ખાઈને જઈએ બહાર. હા, એક કર્મ પૂરું થયું, કોઈ પેલો 50,000 માગતો હોય અને 12,000 ચૂકવ્યા એટલે આપણને આનંદ ના થાય? પણ અહીં પૈસાનું દેવું છે અને અહીં અશાતા ભોગવવાનું, શાતા ગાળો ભાંડી એટલે સાંભળવાનું દેવું છે, મીઠા શબ્દો આપવાનું દેવું છે, ખાવાનું મીઠા શબ્દો સાંભળવાનું દેવું છે, આ બધું દેવું ને લેણું બધું કહેવાય. તે પૂરું થાય છે, આખું સાયન્સ જો સમજીએ ને કે આપણે શુદ્ધાત્મા, દીપકનો ભરેલો માલ, ત્યાં એનો ભરેલો માલ, આ બે અથડાઈને પૂરો થાય છે સાહેબ. નવું વધ્યું નથી, આ જૂનું પૂરું થાય છે. એક એક ઓછું થયું એટલે આપણે ખુશી મનાવવાની, ચા બા પીઓ, નાસ્તો કાઢો, પેલો ગમતો હોય તે ખાસ કઢાવવાનો. મોક્ષને ધક્કે ચડાવે ચીકણી ફાઇલો.
મોક્ષે જવા માટે ઉપકારી વધારેમાં વધારે કોણ? તો કહે ચીકણી ફાઇલ, અને મોડી ફાઇલ આપણને નીકળવા ના દે. જો હવે આ દ્રષ્ટિ જાખી જુદી છે ને, ચીકણી ફાઇલ કે છે, ઉપાધિ કરે, અલે ઉપાધિની મોક્ષે ધકેલે છે. પછી મોડી એટલે મીઠી લાગતી હોય ને, તે આપણને મોક્ષે જવામાં મદદ ના કરે. તમારે જવું હોય તો જાઓ, નહીં તો કંઈ નહીં, નહીં તો નાસ્તો કરો નિરાતે. એટલે મેં તો જમે કરેલું, એટલે અમારા ભાભીને રોજ કહું, તમે છો તો આ હું પામ્યો છું, નહીં તો ના પામો. ભાભી ફાઇલો છે ને, ભાભીએ ખુશ થાય ને, આપણે સાચી વાત કહેતા હોઈએ. નહીં તો કોણ મોહ, આ સંસારમાં મોહ કોણ તોડી આપે? એટલે મહાન ઉપકાર. અને આગળ દાદા કહે છે ને, જો તમે વિચારી જોશો તો તમને ખબર પડશે કે ચીકણી ફાઇલો આપણને હેલ્પ કરે છે. ફક્ત આ જ્ઞાન મળ્યું હોય તો, હા જ્ઞાન ના મળ્યું હોય ને તો કૂચો થઈ જાય, બે વધુ ગતિમાં જતા રહે. પછી તમે જો વિચારી જોશો તો તમને ખબર પડશે કે ચીકણી ફાઇલો આપણને હેલ્પ કરે છે. જ્ઞાન ના મળ્યું હોય તો આપણને મગજ ખલાસ કરીને આપણને આ ઊંધે રસ્તે લઈ જાય, નીચે અધોગતિમાં લઈ જાય, પણ જ્ઞાન મળ્યું હોય તો ઉપકારી છે. જ્ઞાન ના મળ્યું અને ચારે દિશા ખુલ્લી હોય, અને આપણે એક જ દિશા મોક્ષની છે. હવે એ આમ કરી નાખે તો હું આમ કરી નાખીશ, એ બધું અજ્ઞાનીને બધા બહુ બહારા ખુલ્લા હોય. આપણે તો કે ના ભાઈ, મારે સંભાવે નિકાલ કરીને છૂટવું છે ને, મારે ક્યાં વેર વધારવું છે. એટલે આપણે એક જ ટ્રેક, વે ટુ મોક્ષ. અજ્ઞાની તો કેટલા બહારા ખુલ્લા હોય, એટલે એ બંધાય છે ને, આપણે છૂટી રહ્યા છીએ. ફાઇલ એટલે તૃતીયમ બોલે, 144મું પાનું, પેજ નંબર 144. ફાઇલ એટલે તૃતીયમ બોલે, એવું તૃતીયમ બોલે એટલે આપણું માથું દુખે. હેડેકના શબ્દો આ, માથાનો દુખાવો ઊભો થઈ જાય. હવે એ સાથી બોલે છે ત્યારે કહે, એ જ ફાઇલો છે, ચીકણી ફાઇલ. પછી મનમાં સમજે કે આ જ્ઞાન મળ્યું એટલે આ ના થવું જોઈએ, નહીં તો ચોંટે જ કે હું ખરી છું એવું જાણે ને. આ તો તરત હું ખોટી છું એવું તરત સમજ પડે. તને કલાક પછી સમજણ પડે ને કે આ ભૂલ થઈ? પ્રશ્ન કરતા, તરત ખબર પડે દાદાશ્રી? તરત લે ત્યારે. આ જ્ઞાનનું બળ કેવું છે, આ જ્ઞાને કેટલું અસર કરે. આ જાળવીને પટ્ટી ઉખાડાય. પછી આપણે આગળ વાંચીએ, ફાઇલ ચીકણી કે ગુંદર, આમ આવી જશે નેક્સ્ટમાં, પેજ 145. ફાઇલ ચીકણી કે ગુંદર, આ તો તમારા હાથનું નોય ને, આ તમે કર્યું કે ચંદુભાઈએ કર્યું? પ્રશ્ન કરતા, ચંદુભાઈના હાથનું, ચંદુભાઈએ કર્યું. દાદાશ્રી, તો તમે શું કરવા ચોંટી પડો છો? પ્રશ્ન કરતા, ના દાદા, ભૂલ થઈ ગઈ, ઉખડી ગયો, ના ચોંટાય. દાદાશ્રી, આનું નામ ફાઇલ ને, એ ગુંદર ચીકણો હોય છે, ચોપડનારા ચીકણા નથી હોતા, પટ્ટી ચીકણી નથી હોતી. પ્રશ્ન કરતા, એ ફોડ પાડો ને, એ ગુંદર નીકળી જાય એવું કરી આપો ને. દાદાશ્રી, નીકળી ગયેલો જ છે, મેં તમને શુદ્ધ જ કરી આપ્યું છે, તમને સમજણ ના પડે તો હું શું કરું? પ્રશ્ન કરતા, બે શબ્દમાં મોટું સાયન્સ કહી દીધું, ગુંદર ચીકણો હોય છે, ચોપડનારો ચીકણો નથી, પટ્ટી ચીકણી નથી, અને આપ કહો છો મેં તમને શુદ્ધ કરી આપ્યા છે, પણ તમે ચોંટો છો. દાદાશ્રી, પોતાને ખ્યાલ ના રહે તેમાં અમે શું કરીએ? પૈણાવ્યા હોય છતાં એ કહે, સાહેબ મને કેમ પૈણાવતા નથી? એવું બોલે ત્યારે એને શું, એવું બોલે ત્યારે લોકો શું કહે એને? પ્રશ્ન કરતા, સમજતો જ નથી. દાદાશ્રી, ત્રીજા ક્લાસમાં મૂકી દો કહેશે, મેન્ટલ હોસ્પિટલમાં. પ્રશ્ન કરતા, બહુ સરસ વાત કહી, છૂટું પાડી નાખે એવી વાત કહી. પેજ 146. દાદાશ્રી, છૂટું પાડી નાખેલું જ છે, જુદું થઈ જ ગયું છે, અને તમને પરિણામમાં એ બધું અહંકાર મમતા જતી રહેલી, તમે એક્સેપ્ટ કરો છો ને? ગુંદર જતો રહ્યો છે એવું તમે એક્સેપ્ટ કરો છો ને? ગુંદરે અમારો નોય એવું, આ સાયન્સ છે, આ ગુંદરે મારો નોય. એટલે ગુંદર કયો ભાગ કે છે? રાગદ્વેષને ગુંદર કહે છે. એટલે હું શુદ્ધાત્મા થયો, કારણ અજ્ઞાન હતું ત્યાં સુધી રાગદ્વેષ ઊભો હતો. અજ્ઞાન શું હતું? તો કે હું કોણ છું, હું કોણ છું ભાન થયું. એટલે હવે આપણને સેફ રૂમમાં બેસાડી દીધા શુદ્ધાત્માને, પદમાં પોતાની શુદ્ધાત્માની સીટે આવી ગયા. તો કે હવે રાગદ્વેષ કોના? તો કે ભરેલો માલ, પડઘા રૂપે, ડિસ્ચાર્જ રૂપે રહેલા છે. તો કે એ મારો નથી. એ રાગદ્વેષ કોના? તો કે હવે મયુરના, આપણાની, મયુરનો ભરેલો માલ છે તે નીકળે છે.
એટલે એ ત્યાં સુધી બોલો જુદું પાડી દીધું છે કે રાગ અને દ્વેષ કે છે ને, રાગ દ્વેષ એ ગુરુ લઘુ સ્વભાવના છે અને આપણે અગુરુ લઘુ સ્વભાવના લેવા દેવા રહી જ નહીં. એટલે કે છે ને, ગુંદરે તમારો નો એ અહંકાર મમતા જતી રહેલી છે, તમને સેફ રૂમમાં બેસાડી દીધા છે અને ફક્ત તમે માનો છો, તમારી સેફ રૂમમાં રહીને તમે માનો છો કે મને અડ્યું, મને ચોંટ્યું, એટલે પછી પૂછપૂછ કરવા આવો છો. તો પછી દાદા કહે કે ના નથી ચોંટ્યું, એટલે પાછા ખુશ થઈને બેસી જાઓ. બેસ, જો સમજી જાઓ તો ખરેખર સેફ રૂમમાં જ છો તમે. એટલું બધું જુદું પાડી આપે છે, અક્રમ વિજ્ઞાન છે આખું. ગુંદરે અમારો ન એવું, પટ્ટી ચીકણી હોતી નથી, પટ્ટી ઉખડતી જ નથી, એ પટ્ટીને શું કરવા તોડો છો? હું આ પટ્ટી એવી નથી, અંદર ગુંદર એવો છે. મોળો ગુંદર લગાડ્યો હોય તો મોળી, પટ્ટી એવી નથી, મોળીએ નથી ને ચીકણીએ નથી, અને ચોપડનારો એવો નથી. કેવો ગુંદર વાપર્યો તે તું જાણું? તે તું જાણું બા, કઢાઈયો ગુંદર વાપર્યો છે કે બીજો વાપર્યો છે? ગુંદરને લીધે આપણે નથી વાત કરતા, ટપાલ અને ટિકિટ. ટિકિટને કહેશે ખસેડી નાખો, ઉખેડી નાખો. પણ ટિકિટમાં સમજે, હા, એ તો વરાળમાં મૂકે, પેલી પાણીમાં ડૂબાડે, ના નીકળે ને તો વરાળમાં ડૂબાડે, અને કરતાં કરતાં પછી ઉખાડી લે. પહેલાં નહીં, ટિકિટને સિક્કો ના માર્યો તો ધીમેકથી ઉખાડી લેતા શોધી કાઢીને રસ્તા. પણ જો ટિકિટને સમજે કે ટિકિટને ખેંચવા નહીં, ગુંદરને ઓગાળો, એ તો આ ઋણાનુબંધના હિસાબોમાં વ્યક્તિનો દોષ નથી, વ્યક્તિ માટે આપણને જે રાગદ્વેષ થયેલા છે તેથી ચોંટેલા છીએ. આપણા રાગદ્વેષ છૂટી ગયા તો ખરી જ પડશે, પછી ટાઈમ જ એને છોડાવશે. એટલે આપણે રહ્યા રહ્યા આ જાગૃતિમાં ગોઠવણ કે ભાઈ હજુ શું મોહ છે, હજુ ક્યાં આકર્ષણ થાય છે, ક્યાં ગલગલિયા થાય છે, ક્યાં ઉછાળા આવે છે, ક્યાં અભાવ થાય છે, ક્યાં નથી ગમતું, કઈ વ્યક્તિ સાથે શું મહી ઉત્પન્ન થાય છે. એટલે ફાઇલ નંબર એકને જ આખું જોવાનું છે. અને ફાઇલ નંબર એકનો માલ એ પછી આટા ઉકલી ગયા, પહેલે બહાર પછી નડે એવું નથી. ચિકાસ કઈ રીતે ખપે? પ્રશ્ન કરતા, આપને પ્રશ્ન પૂછેલો કે અનુભવ થાય છે પણ આનંદ થતો નથી, તો આપે કહેલું કે ચીકણા કર્મો છે તેથી, તો એ ચીકણા કર્મો કેવી રીતે જલ્દી ખપે? દાદાશ્રી, શુદ્ધાત્મામાં રહીએ તો જલ્દી ખપી જાય. આપણે કે ને ખપાવવા માટે પહેલાં હલાય હલાય કરીએ, એટલે મેં તું શુદ્ધાત્મામાં આવી જાય એટલે બહાર ખપી જ જવાનું છે. નહીં મેડમ, વાવાઝોડું ખસેડવાની મહેનત કરશો જ નહીં, ઘરે શાંતિથી બધા બારણા બંધ કરીને બેસી રહો. એના જેવા છેલ્લામાં છેલ્લી બધી વાતો છે દાદાની. હજુ બીજો જવાબ આગળ આવે છે, ચીકણા ચિકાસ કઈ રીતે ખપે એનો. જો ચીકણા કર્મોમાં આપણે ના ચોંટીએ ને, આપણે પેલું જોયા કરીએ એટલે જલ્દી ખપી જાય. પ્રશ્ન કરતા, એ પ્રોસેસ તો ચાલુ જ છે દાદાશ્રી. બસ તો ખપી જવાના, વાર નહીં લાગે. ઘરની ફાઇલો જોડે ચીકણા કર્મ લાવ્યા હોય, બહારની ફાઇલ જોડે મોળા હોય, ઘરની ફાઇલ જોડે ચીકણા હોય એવો અનુભવ ખરો ને? હમણે કોઈ જોડે ગાડીમાં ઓળખાણ થઈ ને કોઈએ ચા પાઈ તો એ બધી મોળી ફાઇલો, પણ આ ચીકણી ફાઇલોનો નિકાલ કરવો બહુ અઘરો હોય. તમે સંભાવે નિકાલ કરો તો એ ફરી ફરી ચિકાસ આવે. પાછી સંભાવે નિકાલ જ કરવો છે, એટલું જ તમારે બોલવાનું, એની મેળે થઈ જશે. કારણ કે ઘણા કાળની આ ફાઇલો ચોંટેલી છે અને ઘણો હિસાબ ગોઠવાઈ ગયેલો છે. એક ચીકણી ફાઇલ આવવાની હોય ને, તેનો સંભાવે નિકાલ કરવો હોય તો હવે એને માટે આવતા પહેલાં જ આપણે એનો શુદ્ધાત્મા પહેલો જોઈ લેવો જોઈએ. રિલેટિવને રિયલ જોઈ લીધું પછી આપણે એનો સંભાવે નિકાલ કરવાનું નક્કી કરેલું હોય તે સંભાવે નિકાલ થઈ જાય. સામી ફાઇલ વાંકી હોય તો નિકાલ ના થાય તે તમારે એ જોવાનું નથી. તમારો તો નિશ્ચય કે સંભાવે નિકાલ કરવો છે, પછી શું બન્યું એ જોવું. એ વ્યવસ્થિત, એટલે બોલો પાંચે આજ્ઞા આવી ગઈ. શુદ્ધાત્મા જોવાનો, રિલેટિવનો નિકાલ કરવો છે, હું શુદ્ધાત્મા છું, સંભાવે નિકાલ કરો, બટન દબાવ્યું, પછી જે બન્યું એ બધું વ્યવસ્થિત. પછી બન્યા પછી વર્તમાનમાં રહેવું, પછી એ બીજી મિનિટે એને ભૂતકાળ થઈ ગયો કહે, એટલે બાજુ મૂકીને નવેસરથી જીવવું પાછું. પેજ 147. પ્રશ્ન કરતા, આપણે કહીએ છીએ કે અમુક ફાઇલો ચીકણી છે, પણ એ ચિકાસ કોની? એ ચીકણી કરે કોણ? દાદાશ્રી, એ તો કરનાર ભોગવે છે ને. અત્યારે ચીકણી કરી ત્યારે તો આ કરનારને ભોગવવી પડે ને. પ્રશ્ન કરતા, દાદા ચીકણી તો અન્યોન્યના કારણે હોય ને, એકલાના કારણે ન પણ હોય ને? દાદાશ્રી, એ તો અન્યોન્ય કારણ. પ્રશ્ન કરતા, ચીકણી ફાઇલો હોય તો એને દૂર કેવી રીતે કરવી? દાદાશ્રી, દૂર કરાય જ નહીં. પ્રશ્ન કરતા, દૂર એટલે ચિકાસ દૂર કેવી રીતે કરવી?
દાદાશ્રી વિતરાગતાથી. આ બીજો જવાબ આવ્યો, વિતરાગતાથી દૂર થાય. ચિકાસ તો ઓગળ્યા જ કરે નિરંતર, પણ આપણે ચિકાસ કરીએ તો પછી ફરી ઊભી થાય. આપણે વિતરાગતા દાખવીએ એટલે છૂટ્યા કરે, એટલે આપણે સંભાવે નિકાલ કરવો છે એ વિતરાગતાનો જ ભાગ છે. પ્રશ્ન કરતા, પણ વધારે પડતું આપણાથી ચીકણું થવાનું થયું તો પછી પ્રતિક્રમણ કરવું પડે ને? દાદાશ્રી હા, જો જરૂર પડે તો પ્રતિક્રમણ કરો. તે આપણે કરવાનું નથી, તે ચંદુભાઈને કહેવાનું, ભાઈ પ્રતિક્રમણ કરો. આ અતિક્રમણ આપણે ક્યાં કરીએ છીએ? અતિક્રમણ ચંદુભાઈએ કર્યું ત્યાં ચંદુભાઈને કહેવાનું પ્રતિક્રમણ કરો. પેજ 148. પ્રશ્ન કરતા, સંસારનું મોટામાં મોટું કાર્ય સંભાવે નિકાલ કરો. દાદાશ્રી બસ, આ ફાઇલોની જ ભાંજગઢ છે. આ ફાઇલોથી જ તમે અટક્યા છો. આ ફાઇલોએ જ આંતર્યા છે, બીજા કોઈ આંતરનાર નથી. બીજે બધે વિતરાગ છો તમે, જોવાથી જ ખસે પડે. આમાં કહે ને કે આમાં કહે છે વિતરાગતાથી, એટલે સંભાવ નિકાલ એ અંશ વિતરાગતા કહેવાય છે. અને આમાં કહે ને પંખાને બંધ કરવો છે તો સ્વિચ ઓફ, હવે છેલ્લું પ્લગ જ ડિસ્કનેક્ટ કરી નાખીએ છીએ આપણે. આ જેને થાય છે તે હું છું જ નહીં, હું તો શુદ્ધ આત્મા છું. એટલે સૌથી પહેલી અંદરની જાગૃતિમાં આવીએ, જુદાપણાની જાગૃતિ આવી એટલે ઘણું બધું લગામ હાથમાં આવી ગઈ, રિપેર કરવાનું ઘણું બધું. એ 85% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે કે આ જુદા પડીને પછી ઉકેલ લાવો ને. અને એક્ઝેક્ટ દાદા કહે ને કે ચંદુભાઈને જુદો જ રાખવાનો. દીપક તને કેમ આવું થયું? સંભાવે નિકાલ કર, તું નક્કી કર, અને તું એનું શુદ્ધાત્મા જો, ઊંધું કેમ જુએ છે જો. એટલે અહીં જ પોતાની જાતને જુદી રાખીને અંદરને અંદર જ સોલ્યુશન કર્યા કરીએ છીએ, તો બહાર તો માથાકૂટ કેટલા 80-85% મટી જાય છે. અને તે રહ્યું સહ્યું હોય તો પાછું એની પાસે પ્રતિક્રમણ કરાવીએ છીએ. એટલે હાવ ચોખ્ખા થઈ ગયા. જોવાથી જ ખસે પડો ફાઇલના. પ્રશ્ન કરતા, અમને જ્ઞાન મળ્યું એટલે રાગદ્વેષ તો જતા રહ્યા એવું કહો છો, પણ ચીકણી ફાઇલ આવે ત્યારે તો રાગદ્વેષ થાય છે, તે શું? દાદાશ્રી એટલે એ તો નિશ્ચયથી રાગદ્વેષ ગયા, પણ વ્યવહારના રહ્યા ને? વ્યવહારમાં ચીડાઈ જઉં છું ને લોકોની ઉપર, એ બધું ખલાસ થઈ જશે ત્યારે કામ થશે. જ્ઞાતા દ્રષ્ટા રહે ત્યારે જતા રહે બધા. ચંદુભાઈને થઈ જાય ને તમે જોયા કરો તો એ જતા રહે. આ જ સાયન્સ આવ્યું પાછું, ચંદુભાઈને થાય છે. પ્રશ્ન કરતા, એટલે આ ચીડાય તો આપણે જોયા કરવું? દાદાશ્રી એ જોયા કરવાનું બને નહીં ને તમારાથી, આ તો મૂળ વાત આ છે. પ્રશ્ન કરતા, અમે જોતા હોઈએ કે આ ચંદુભાઈ ગુસ્સો કરે છે તોય બુદ્ધિ અમારી એમ કહે કે આ ફાઇલ ઊભી રહી હજી. દાદાશ્રી ઊભી રહે તો ફાઇલ ફરી આવે. પ્રશ્ન કરતા, તે વખતે આપણે ગુસ્સે થઈએ તોય આપણે જોતા રહીએ તો ફાઇલનો નિકાલ થયેલો કહેવાય? દાદાશ્રી ચોખ્ખે ચોખ્ખું જોયું હોય તો પછી કશું ના થાય, પણ આપણે મનમાં પોતાની મેળે માની લઈએ તો ઊભું રહ્યું, કારણ કે ખરેખર જોયું ના હોય. આ કે ને બુદ્ધિથી આજ્ઞા પાડે ને ત્યારે પેલું, મેં તો જોયું જ ને, પણ કયા બાવાની સીટ પર બેસીને જોતો હોય, શુદ્ધાત્માની સીટ પર આવીને જુએ ને તો જ એક્ઝેક્ટ જોયું કહેવાય. છતાંય આપણે ખ્યાલમાં હોય કે નહીં મારે આ પુરુષાર્થ માંડવો, શુદ્ધાત્માની સીટ પર બેસી અને આ ચંદુબેન જોવાના છે, એમ કરતાં કરતાં ખસતા ખસતા એક્ઝેક્ટ આવશે કોક દાડો. અને ચંદુભાઈની સીટ પર બેસીને પછી બધું જોઈએ તો પછી પૂરેપૂરું ચોખ્ખું થતું નથી, એટલે માની બેઠેલા હોય એવું બને ઘણી વખત. પ્રશ્ન કરતા, આપણે એક્ઝેક્ટ જોતા હોઈએ તો સામાન્ય અસર થાય? દાદાશ્રી સામાન્ય અસર તો બધી થાય, આપણને અસર ના થાય, જોનારને અસર ના થાય. પેજ 149. પ્રશ્ન કરતા, તો આપણે ફાઇલનો સંભાવે નિકાલ કરીએ છીએ તે આપણને અસર થાય એના લીધે છે? દાદાશ્રી ત્યારે બીજા કોના હારું, એના હારું? પ્રશ્ન કરતા, દાદા એટલે આપણે આપણા હિસાબે પેલો ભેગો થયો હતો અને એ સમયે આ જે નીકળ્યું એને આપણે જોયું, એટલે એ પછી આપણો નિકાલ થયેલો કહેવાય? જો કરેક્ટ જોયું હોય તો, એક્ઝેક્ટલી જોયું હોય તો. દાદાશ્રી એ તો આપણો સંભાવ રહ્યો એટલે એને નિકાલ થઈ ગયો. પ્રશ્ન કરતા, આ નિકાલ થઈ ગયો તો પછી પાછો એ નિમિત્ત ભેગો નહીં થાય ને? દાદાશ્રી થાય ને, ફરી બીજું પડ હોય, બીજો પાછો હિસાબ હોય તો ભેગો થાય ને? પ્રશ્ન કરતા, એ તો બીજું, પણ આના માટે નહીં હોય ને પાછો? દાદાશ્રી ના, એ ગયું.
સામયિકનું આપણે જરા સમજી લઈએ. આપણે કહીએ ને આ જ સામયિક લઈએ કે સામી વ્યક્તિ માટે જે આપણને રાગ છે કે દ્વેષ છે, જેણે સામાન્ય આપણને હેલ્પ કરી તો એની માટે ખુશ ખુશ થઈ જઈએ છે. જ્યારે આપણે નુકસાન કર્યું તો આપણને નોંધ થઈ જાય કે આવું છે નુકસાન, પછી આપણે આપણું નેગેટિવ બીજાને ગુસાડ ગુસાડ કરીએ. એટલે એનું તો ચોખ્ખું થવાનું તો રહ્યું, એ ફાઇલ જોડે હિસાબ ચોખ્ખો થવાનો તો રહ્યો, પણ ઉલટાનું આગળ વધ્યા. તો આપણે આજે આ સામાયિકમાં લઈએ કે ક્યાંય કોઈના નેગેટિવ ના ઉભા થવા છે, બધી ફાઇલ જોડે એ જાગૃતિ રહે આપણને કે એનો એક પણ દોષ જોવો નથી, રિલેટિવલી રિયલી, અને છૂટવું છે આપણે સંભાવે નિકાલ કરીને. એટલે આપણા જ આમાં સાદી જ વાત છે, આમાં આગળ આવશે હજુ કે ટપાલ અને ટિકિટ વચ્ચે, ટિકિટને આપણે ખસેડવાની નથી, ગુંદરને ઓગાળી નાખવો છે. ગુંદર ઓગળી જશે તો ટિકિટ તૂટી જશે. ટપાલને કશું ગુંદર ટિકિટને ખસેડવાની મહેનત નથી, ગુંદર ઓગાળવાની મહેનત છે. જેમ આપણે સાબુ અને મેલ હોય છે ને, આપણે ચાવટો મેલ કે આ સાબુ બહુ સારો, પણ સાબુ મેલની ચિકાશ કાઢે છે, મેલને ખસેડવાની શક્તિ સાબુમાં નથી. તો શરીર સાથે જે ચિકાશ હતી ચિકાશને ઓગાળી નાખે એટલે મેલ પડી જાય છે. એવું આ બધી ફાઇલો સાથે વાંકો માણસ આપણને ભેગો થાય છે, તે વાંક આપણામાં છે માટે વાંકો ભેગો થાય છે. કોઈ પણ સંયોગ આપણને શા માટે ભેગો થયો? કારણ આપણો અહીં રોગ હતો માટે નિમિત્ત ભેગો થયો છે, આપણો રોગ ખાલી થવા માટે નિમિત્ત છે. તે નિમિત્તને નિર્દોષ દેખાવો જોઈએ અને આપણા પોતાના દેખાવા છે. તે આપણા પોતાના આપણે શુદ્ધ આત્મા ચંદુભાઈને દેખાવા છે કે તારો આ માલ છે માટે હિસાબ ભેગો થયો છે, નિમિત્ત છે, નિર્દોષ છે. અને આપણો રોગ મોહ રાગ દ્વેષ એ ઓગળી ગયો, એ પહેલાં ફાઇલની તાકાત નથી ચોંટી રહી આપણી જોડે, એ ખરી જ પડવાની છે. એટલે એક એક ફાઇલ જોડે વિતરાગતાથી, વિતરાગતા આગળનું સ્ટેશન છે, પણ સંભાવથી, અને સંભાવમાં રાગને ન્યુટ્રલ કરતા જાઓ, દ્વેષને ન્યુટ્રલ કરતા જાઓ. અને આમાં ચાવી સમજવાની છે, આપણી બુદ્ધિ સ્વીકારતી કેમ નથી, કેમ મારી જોડે વાંકું બોલ્યો? એટલે તારી જોડે વાંકું બોલતો નથી, આપણો વાંકનો માલ કાઢીને લઈ જાય છે, આપણો અહંકારનો કચરો ઉપાડીને લઈ જાય છે. સારું છે, ઉપકાર છે, આપણું કર્મ ખાલી કરી આપે છે, આપણું કર્મ ધોઈ આપે છે. એવું કેટલી બધી પોઝિટિવ ચાવીઓ છે આમાં દાદાની. એ ચાવીઓ જો એક એક આપણી જ્ઞાન, આ પ્રશ્ન કરતા એટલે અહંકારનો છે અને દાદાશ્રી એટલે પ્રજ્ઞા છે. એ જે પ્રજ્ઞાની ચાવીઓ છે બધી, જો એ જાગૃતિ ફિટ થાય ને તો પ્રશ્ન કરતાને ગૂંચવાડા બંધ થઈ જાય. એવી જબરજસ્ત આ મહી જ ગોઠવવાનો છે, પ્રશ્ન કરતા એટલે આપણો ચંદુભાઈ. અને જે ચંદુભાઈ નહીં જાગ્રત આત્મા થયો છે કે મારે આની જોડે કેવી રીતે ઉકેલ લાવવો, તો પ્રજ્ઞા એને ચેતવે છે કે તું આ ચંદુભાઈને જુદો રાખ, અને ચંદુભાઈને શું થાય તે વ્યવસ્થિત ને તાવે છે, તું નક્કી કર, સંભાવ રાખવો છે. એટલે આ જે જુદાપણાની જાગૃતિ સાથે એક એક વ્યક્તિઓ સાથેના તાણાવાણા છોડતા જઈશું તો છૂટી શકાય એવું છે. જેમ કહે ને મેં પકડ્યું છે ને તમે પકડ્યું, એટલે પછી કહેશે કેટલું પકડી રાખે છે, પકડ તો છોડતા જ નથી, પણ તું છોડ ને, એની તાકાત નથી પકડી શકે. આપણું છૂટી ગયું તો એનું છૂટી જ જવાનું છે. એટલે આ સહેલો રસ્તો છે, આપણે આપણું છોડતા જઈએ છીએ. અને તે આપણે નહીં, આપણું તો છૂટા છીએ, દીપકે ક્યાં ક્યાં પકડ પકડેલી, દીપકને છોડાવવાની છે કે તું છોડી દે ને, અમે શું કામ પકડી રાખે છે, આપણે છૂટવું છે ને, આપણે મોક્ષે જવું છે ને. ફાઇલ નંબર એક ચોખ્ખી થતી જશે તો બહાર તો બધું ખરી પડશે ઓટોમેટિક.